હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું આપનું મારી ચેનલ પર. જરા આ પણ જાણી લો વિભાગ હેઠળ આજે હું તમારા માટે વરિયાળીની ખાસો આ રીતે તો લાભો જાણી થઈ જશો આશ્ચર્ય ચકિત. જી હા મિત્રો, વરિયાળીના પણ એવા કેટલાક ફાયદાઓ છે જેને આપણે જાણતા જ નથી અને જાણીશું તો ચોક્કસથી આશ્ચર્ય થશે. આવો જાણીએ આ ફાયદાઓ અને કઈ રીતે વરિયાળીનો ઉપયોગ કરીશું તે પણ જોઈએ. બદામ, વરિયાળી અને સાકરનું સમાન માત્રામાં મિશ્રણ લઈ 3 દિવસમાં 2-3 વાર સેવન કરવાથી આપણે લોકોને યાદશક્તિમાં વધારો થાય છે. જી હા મિત્રો, આ 3 વસ્તુઓ છે તેનું આપણે 1 દારૂ 2-3 વાર સેવન કરવાનું છે, લગાતાર 1 દારૂ. જી હા મિત્રો, વરિયાળી, બદામ અને સાકર આમાં તમે ત્રણેયનું પ્રમાણ 1-1 ચમચી જેટલું લઈ શકો છો અને બનેલો પાવડર છે તેને તમે યુઝમાં કરી લઈ શકો છો. ભૂખ્યા પેટે વરિયાળી ખાવાથી રુધિર એટલે કે લોહી છે તે શુદ્ધ બને છે અને સ્કિન પણ ચમકવા લાગે છે. મોંમાંથી જો દુર્ગંધ આવતી હોય તેવી સમસ્યા હોય તો તેને અટકાવવા માટે પણ દિવસમાં 4-5 વાર વરિયાળીનું સેવન કરવામાં આવે તો ખૂબ લાભ થાય છે. ઘણીવાર આપણી પરંપરા પ્રમાણે આપણે લોકો જમ્યા પછી વરિયાળી ખાતા જ હોઈએ છીએ. યાદ રહે, વરિયાળી ખાવાનું એટલા માટે આપણે પ્રાયોરિટી આપીએ છીએ કારણ કે તેનાથી આપણું પાચન વધારે ઝડપથી અને વધારે સારી રીતે થાય છે. પેટને લગતી મોટાભાગની સમસ્યાઓના ઈલાજ માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. વરિયાળીનું સેવન જો ગોળ સાથે કરવામાં આવે તો અનિયમિત માસિક એટલે કે પીરિયડની જે સમસ્યા છે તે પણ દૂર થાય છે. વરિયાળીનું સાકર સાથે સેવન કરવામાં આવે તો તે આંખનું તેજ પણ વધારે છે. આ ઉપરાંત વરિયાળીમાં ફાઇબરની માત્રા ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને એટલા માટે વરિયાળીના પાણીનું જો નિયમિતપણે સેવન કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. આવા અન્ય વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.